હેલો દોસ્તો હું કિશન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આપણી એક્ઝામમાં અવાર નવા પ્રશ્ન પૂછાતા હોય છે કે આ જે જિલ્લો છે તે કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અસ્તિત્વમાં આવે છે અથવા તો કયા સાલમાં આવે છે તો આજે આપણે તેની ઉપર ચર્ચા કરશું જેથી એક્ઝામમાં પૂછાય તો તમને તરત જ યાદ આવી જાય અને તમારો ક્વેશ્ચન હાજર પડે તો દોસ્તો સૌ પ્રથમ તો તમારે યાદ રાખવાનું છે જ્યારે સૌ પ્રથમ તો ગુજરાત અને મહારાષ્ટ્ર તે બંને એક જ હોય છે ઠીક છે તેને મુંબઈ કહેવામાં આવતું હોય છે જ્યારે ભારત આઝાદ થાય છે ત્યારબાદ તમને ખ્યાલ હશે અમુક આંદોલન થાય છે જેમ કે ગુજરાત મહાગુજરાત આંદોલન સો તેના પ્રયાસથી ગુજરાત અલગ રાજ્ય અસ્તિત્વમાં આવે છે અને મહારાષ્ટ્ર પણ તો પેલી મે ઓગણીસો નો જે દિવસ છે તારીખ છે તે તમારે યાદ રાખવાની છે તે દિવસે બે રાજ્ય મોટા રાજ્ય અસ્તિત્વમાં આવે છે એક મહારાષ્ટ્ર અસ્તિત્વમાં આવે છે અને એક ગુજરાત અસ્તિત્વમાં આવે છે તો જ્યારે ગુજરાત અસ્તિત્વમાં આવે છે ત્યારે ત્યાંમાં સત્તર જિલ્લા હોય છે ઠીક છે અને તમને ખ્યાલ છે અત્યારે આપણે તેત્રીસ જિલ્લા છે ઠીક છે ગુજરાતમાં અને જે તેત્રીસ જિલ્લા છે તો તે અમુક અમુક મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બહાર પાડવામાં આવ્યા છે તે લોકોએ તેને પ્રશાસન સરખું રહે તેના માટે એક જિલ્લામાંથી કા બે જિલ્લામાંથી અલગ પાડવામાં આવ્યા છે તો સ્ટાર્ટિંગમાં તો તેત્રીસ જિલ્લા હતા અને ત્યારબાદ સોળ જિલ્લા બીજા નવા બનાવવામાં આવ્યા તેથી અત્યારે તેત્રીસ જિલ્લા છે તો તે આંકડો પણ તમારે યાદ રાખવાનો છે સ્ટાર્ટિંગમાં કેટલા હતા અને અત્યારે કેટલા છે અને બાકીના હું તમને એ કહું છું તો સૌ પ્રથમ જિલ્લો જે આવે છે તે આપણું કેપિટલ એટલે કે ગાંધીનગર આવે છે ઠીક છે તો સૌ પ્રથમ જે જિલ્લો બને છે તે ગાંધીનગર બને છે તો પહેલી મે ઓગણીસો ના રોજ તો સત્તર જિલ્લા હતા ત્યારે ગાંધીનગરનું અસ્તિત્વ ન હતું પરંતુ ઓગણીસો ને ચોસઠની અંદર બણવતરાય સરકાર આવે છે બળવતરાય મહેતા તેમની સરકાર આવે છે અને તેઓ જીજી અઢાર જે તમને ખ્યાલ હશે જે ગાંધીનગરનું હોય છે તેમાં જીજી અઢાર લખેલું છે તો તેનું કારણ એ જ છે કે કેમકે તે રાજ્ય બન્યું છે આપણું એટલે કે પહેલું રાજ્ય ગુજરાત જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારબાદ ઠીક છે તો સૌ પ્રથમ તો બણોતરાઈ મહેતાના સરકારમાં ઓગણીસો ને ચોસઠ તમારે યાદ રાખવાનું છે ગાંધીનગરની સ્થાપના થાય છે ગાંધીનગર આવે છે તે તરત જ પાટનગર નથી બનતું ઓગણીસો ને એકોતેરની અંદર પાટનગર બને છે ત્યાં સુધી આપણું અમદાવાદ જ પાટનગર હોય છે ઓકે ત્યારબાદ કયો જિલ્લો આવે છે તો સૌ પ્રથમ તો ગાંધીનગર આવે છે ઠીક છે અઢાર ત્યારબાદ ઓગણીસમો બને છે વલસાડ અને તે હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર દ્વારા બનાવવામાં આવે છે ઠીક છે વલસાડ તમને ખ્યાલ હશે જે સૌથી નીચે ઉપર આવેલો છે આપણો મતલબ દક્ષિણ ગુજરાતનો સૌથી નીચે જે મહારાષ્ટ્રની સરદો સરહદને અડે છે તો તે જિલ્લો અસ્તિત્વમાં આવે છે ઠીક છે હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં ઓગણીસો ને છાસઠ ઠીક છે ગાંધીનગર ચોસઠમાં આવ્યો ઓગણીસો ચોસાઈઠ અને આ છે માં ત્યારબાદ લાંબા સમય સુધી કાંઈ કોઈ જિલ્લા બનતા નથી અને શંકરસિંહ વાઘેલાની સરકાર આવે છે ઓગણીસો સત્તાણુંના સો તેઓ બે ઓક્ટોબર એટલે ગાંધી જયંતીના દિવસે બે ઓક્ટોબર ઓગણીસોને સત્તાણુંના દિવસે પાંચ જિલ્લા અસ્તિત્વમાં લાવે છે કયા ક્યાં છે તો તમારી યાત્રા કોણ છે ત્રણ જિલ્લા છે તેની પાછળ દા આવે છે ત્રણ એટલે કે નર્મદા આણંદ અને અને છે દાહોદ આ ત્રણ જિલ્લા તમને યાદ રહી ગયા ઓકે ત્યારબાદ બીજા ક્યાં બે જિલ્લા દોસ્તો એક છે વલસાડની ઉપર અરવલ્લી અને એક છે આપણું આ સૌરાષ્ટ્રનું જે છે પોરબંદર તો આ પાંચ જિલ્લા તે તેની સરકાર દ્વારા બનાવવામાં આવે છે ઠીક છે ત્યારબાદ દોસ્તો સરકાર આવે છે કેશુભાઈ પટેલની તેઓ માત્ર એક જ જિલ્લો બનાવે છે અને તે છે પાટણ સો તેમના જે પટેલ જે સરનેમ છે તેની સાથે સિમિલર સાઉન્ડ થાય છે પટેલ પાટણ તો તેવી રીતે તમે યાદ રાખી શકો છો સાલ પણ યાદ રહી જશે બે હજારમાં પડે છે ઠીક છે ત્યારબાદ નમો એટલે કે નરેન્દ્ર મોદીજીની સરકાર આવે છે બે હજાર સાતમાં અને તેઓ તાપી જિલ્લાનો અસ્તિત્વ લાવે છે અને ત્યારે તેઓ ઘોષણા પણ કરે છે કે હું આગામી સમયમાં બીજા સાત જિલ્લા બનાવીશ ઠીક છે અસ્તિત્વમાં લાવીશ સો તેઓ ત્યારબાદ બે હજાર તેર ની અંદર બીજા સાત જિલ્લા જે તેઓ કહે છે તેવી રીતે અસ્તિત્વમાં લાવે છે તે કયા કયા સાત સાત જિલ્લા છે તો તે આપણે યાદ રાખશું તો સૌ પ્રથમ તો તમને બે જિલ્લા તો યાદ હશે જ એક તો આપણા મહાદેવ સોમનાથ અને એક છે કાળિયા ઠાકર એટલે કે દ્વારકા ઠીક છે અને ત્યારબાદ બીજા બે તમારે યાદ રાખવાના છે જે મ મ બે એમથી ચાલુ થાય છે એટલે કે મહીસાગર અને મોરબી અને ત્યારબાદ બે જિલ્લા એટલે કે અ અને બ એમ બીજું યાદ રાખવાનું છે એટલે કે અરવલ્લી અને બોટાદ અને એક જિલ્લો રહી ગયો આ છ થઈ ગયો એક રહી ગયો તે છે છોટા ઉદયપુર અને તે યાદ રહી જશે કેમકે તે બે જિલ્લાની સરહદ અડે છે એક મહારાષ્ટ્ર અને એક મધ્યપ્રદેશ ઠીક છે તો અહીં આપણા બધા જ જિલ્લા કમ્પ્લીટ થાય છે અ આપણે સોળે સોળ જિલ્લા થઈ ગયા અને હવે તેત્રીસ જિલ્લા સ્થિત માં અત્યારે હાલમાં છે